નમસ્કાર હું કૌશિક મહેતા કૌશિકના કેલિડોસ્કોપમાં સર્વેનું સ્વાગત છે આજે વાત કરવી છે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાની પાલીતાણાના હણોલ ગામના વતની અને આજે મોદી સરકારની કેબિનેટમાં કેબિનેટ મંત્રી તરીકે કામ કરી રહ્યા છે અને જ્યારથી આરોગ્ય મંત્રી બન્યા છે ત્યારથી એમની કામગીરીની પ્રશંસાઓ થઈ રહી છે આ મનસુખભાઈ માંડવિયા બે હજાર બેમાં પાલીતાણાથી ધારાસભ્ય ચૂંટાયા અને પછી ગુજરાત એગ્રોના ચેરમેન થયા પણ બાદમાં એમને રાજ્યસભામાં લઈ જવામાં આવ્યા બે હજાર બારમાં અને પછી પાછા બીજી વાર એમને રિપીટ કરવામાં આવ્યા શરૂઆતમાં મોદી સરકારમાં રોડ ટ્રાન્સપોર્ટ અને શિપિંગ કેમિકલ્સ વિભાગ મળેલો અને બે હજાર એકવીસથી જે આપણો કોરોનાનો કાળ હતો એમાં હર્ષવર્ધનની જગ્યાએ એમને આરોગ્ય મંત્રાલય સોંપવામાં આવ્યું બહુ મહત્ત્વનું ખાતું ત્યારે હતું અને એમણે જે કામગીરી કરી એ બહુ નોંધપાત્ર રહી છે મનસુખભાઈ માંડવીયા સાથે કેટલીક વાર મુલાકાતો થઈ છે અને વાતચીત થતી રહી છે હમણાં અમે છારોડી એસજીવીપી ગુરુકુળમાં ત્યાં એમણે હોસ્પિટલની મુલાકાતે આવેલા અને પછી શાસ્ત્રી માધવપ્રિય દાસજી સ્વામી સાથે એમનો સંવાદ ચાલતો હતો અને હું પણ ત્યારે ત્યાં ઉપસ્થિત હતો અને ત્યારે કેટલીક જે એમણે વાતો કરી એ બહુ હૃદયસ્પર્શી હતી અને સંવેદનશીલ મંત્રી કેવા હોય એના એ થોડા પુરાવા કહી શકાય તો પુરાવા પણ ગણાય અગાઉ પણ એમણે એવા કેટલાક કાર્યક્રમો કર્યા છે કન્યા કેળવણી માટે એમણે એકસો ત્રેવીસ કિલોમીટર લાંબી યાત્રા અને એમાં બાવન ગામડાઓને કવરેજ કરેલા ગાંધી દોઢસો વખતે એમણે દોઢસો કિલોમીટરની પદયાત્રા કરેલી એટલે એ આવા પ્રયોગો કરે છે અને એમણે જે બે ત્રણ વસ્તુઓ ખાસ કરીને એમણે આ જે ઔષધિ સ્ટોર છે જેમાં જે બ્રાન્ડેડ દવાઓ કરતાં લગભગ વીસથી એંસી ટકા સસ્તી દવાઓ તમને મળે છે એ જે આખો પ્રધાનમંત્રી ઔષધિ યોજના આખી છે એનો વિસ્તાર કરવામાં એમની મહત્ત્વની ભૂમિકા રહી છે આજે લગભગ દરેક શહેરમાં તાલુકા કેન્દ્રો સુધી જનઔષધિ કેન્દ્રો શરૂ થયા છે અને હજારો લાખો લોકો એ સસ્તી દવાનો લાભ લઈ અને પૈસા બચાવે છે આ બહુ મોટી એક આરોગ્ય ક્ષેત્રે દવા ક્ષેત્રે ક્રાંતિ કહેવાય એવો આ પ્રયોગ છે જે સતત વિસ્તરી રહ્યો છે એમાં દવાઓ પણ ઉમેરાતી જાય છે મેડિકલના સાધનો પણ ઉમેરાતા જાય છે ચાલીસ દેશોના એમણે પ્રવાસ કરેલા છે પણ એમણે જે બે વાત કરી એ મારે તમારી સાથે શેર કરવી છે એ છારોળી ગુરુકુળમાં હોલી હોલિસ્ટિક હોસ્પિટલ છે એની મુલાકાતે આવેલા અમદાવાદમાં એક કાર્યક્રમ હતો અને ત્યાંથી છારોળી આવેલા અને પછી વાતચીત કરતા હતા ખાસ કરીને મેડિકલ શિક્ષણનો જે પ્રશ્ન છે એમાંનો એક આ પ્રસંગ છે સામાન્ય રીતે મનસુખભાઈ માંડવિયા દિલ્હીમાં હોય તો સવારે સાડા નવ વાગે ઓફિસમાં હાજર થાય અને રાત્રે આઠ નવ સાડા નવ સુધી બેઠા હોય છે એક દિવસ આવી જ રીતે ઓફિસમાં કામ કરતા હતા અને કોઈએ ઓફિસમાં આવીને કહ્યું કે સાહેબ નીચે વાલીઓનું વિદ્યાર્થીઓનું ટોળું છે એટલે એમણે એક અધિકારીને કોઈને સૂચના આપી કે પૂછો તો ખરા શું છે સમસ્યા એટલે ત્યાંથી જાણીને પાછો એમને સંદેશ મળ્યો કે જે દક્ષિણના રાજ્યો છે અથવા તો ગ્રામ્ય વિસ્તારમાંથી જે છોકરાઓ બહુ હોશિયાર છે તેજસ્વી છે પણ અંગ્રેજી ભાષાના કારણે એ મેડિકલ શિક્ષણમાં પ્રવેશથી વંચિત રહી જાય છે અને આવા લગભગ બે હજાર બાવીસો છોકરાઓને નિયમ સરકારી એવો છે કે ત્રણથી ચાર તમને એટેમ્પ મળે પછી તમે એ એક્ઝામ આપી ન શકો આવા લગભગ બાવીસો વિદ્યાર્થીનો સવાલ હતો એટલે મનસુખભાઈ માંડવીએ કહ્યું કે પાંચ વિદ્યાર્થીને પાંચ વાલીને તમે મોકલો ત્યાં આવીને એ બધું જાણે છે મનસુખભાઈ કે શું સમસ્યા છે એમણે કહ્યું કે ભાઈ આ એમની કારકિર્દી ધોવાઈ જાય એવું એવી આ સમસ્યા છે આમાં કોઈ તમે રાહત કરી આપો મનસુખભાઈએ કહ્યું ભલે અને પછી અધિકારીઓને બોલાવીને હમણાં ચર્ચા કરી તો કે સાહેબ આપણે ન કરી શકીએ કે આ નિયમ છે તો કે એ મારા ઉપર છોડી દો તો સરકાર નક્કી કરશે અમે નક્કી કરશું અને એમણે નોટ લખી ખાસ આ કેસમાં કે હજી પણ આ વિદ્યાર્થીઓને તમે એક એટેમ્પની છૂટ આપો જો એમાં પાસ ન થાય તો પછી વાત પૂરી થઈ જાય છે અને એવી રીતે બાવીસો વિદ્યાર્થીઓને આ ચાન્સ મળ્યો હવે તો સરકાર મેડિકલ ને એન્જિનિયરિંગનું જે શિક્ષણ છે એ પ્રાદેશિક ભાષામાં આપવાનું પણ નક્કી કર્યું છે એન નેશનલ એજ્યુકેશન પોલિસી જે છે એમાં આની જોગવાઈ પણ થઈ છે અને પુસ્તકોનું પ્રાદેશિક ભાષાઓમાં ભાષાંતરણ પણ શરૂ થયું છે એટલે હવે આવતા પાંચ વર્ષોમાં આ પ્રશ્ન હવે વિદ્યાર્થીઓને નહીં નડે એ જુદી વાત છે બીજો એક આવો પ્રસંગ એમણે કહ્યો કે પાકિસ્તાનમાં કેટલાક હિન્દુઓને એટલો બધો અત્યાચાર થયો કે તેઓ ભારત પાછા ફર્યાને સરકારે બધું એમની વ્યવસ્થા કરી પણ એમાંના કેટલાક ડોક્ટર હતા હવે ત્યાં પણ સરકારી નિયમ એવો કે વિદેશથી કોઈ આવે તો એમણે એક પરીક્ષા આપવી પડે અને પછી એ અહીંયા પ્રેક્ટિસ કરી શકે આ નિયમ છે એટલે જ આ બહાર જે વિદ્યાર્થીઓ ભણવા જાય છે ડૉક્ટરી કરવા જાય છે એમણે પણ આ પરીક્ષાઓ આપવી પડે છે પછી પ્રેક્ટિસની છૂટ મળે છે હવે ગુજરાતમાં પણ કેટલાક કિસ્સાઓ હતા ને ગુજરાતની બહારના રાજ્યોમાં પણ હતા અને કેટલાક તો મનસુખભાઈ એવું કહ્યું કે બિચડા એ પાકિસ્તાનથી પાછા ફરી આર્થિક હાલત સમસ્યા છે પ્રેક્ટિસ કરી શકતા નથી તો નાની એવા ઠેલાને એવી બધી રોજગારી માટે એના એમને ફંડા કરવા પડે છે બહુ મુશ્કેલીમાં છે આખો કેસ મનસુખભાઈ પાસે આવ્યો અને એમણે બોલાવ્યા ફરીવાર અધિકારીઓને તો અધિકારીઓ કે ભાઈ નિયમ છે આ કે બહાર વિદેશમાં તમે કોઈ તબીબી અભ્યાસક્રમ કર્યો હોય પ્રેક્ટિસ કરતા હોય પણ તમે ભારત આવો તો તમારે એની એક પરીક્ષા છે એ પાસ કરવી પડે પછી જ પ્રેક્ટિસની છૂટ મળે એટલે કે આનો રસ્તો શું તો કે ના સાહેબ આ તો નિયમ છે પછી એમ કહ્યું કે નહીં આ આપણા જ બંધુઓ છે અને ડૉક્ટરો છે ને એવી આવી હાલત એની આર્થિક થાય એ બરાબર નહીં તમે કંઈક એવું પ્રેક્ટિકલ પરીક્ષા લો કે જેમાં એ લોકો એ એ પૂરું કરે તમારી જરૂરિયાત અને પછી એને પ્રેક્ટિસની છૂટ મળે આ રીતે એમણે આખો પ્રશ્ન સુલટાવ્યો આ બહુ મહત્ત્વની વાત એમણે તો છારોડી હોસ્પિટલમાં મુલાકાત પછી એમણે એમ કહ્યું કે તમે અહીંયા મેડિકલ કોલેજ કરો શું કામ કે દેશમાં કેટલીક કેટલાક કિસ્સાઓમાં ગીરરીતિઓ પણ પકડાય છે અને કેટલીક મેડિકલ કોલેજના પરવાના પણ મંજૂરીઓ પણ રદ કરવામાં આવી છે અને નવી કોલેજો માટે કે હું ઉત્સુક છું પણ તમારા જેવી જો સંસ્થા હશે તો મને પાકી ખાતરી છે કે ભાઈ છારોડી ગુરુકુળ સ્વામિનારાયણ સંપ્રદાય એ લોકો કરશે તો બહુ સારી રીતે કરશે વિદ્યાર્થીઓને વધુ પડતી ફી નહીં લે અને એમાંથી એ પાછું સમાજને જ અર્પણ કરશે એટલે એમ કરીને એમણે શાસ્ત્રી માધવપ્રિયદાસજીને તો આગ્રહ કર્યો કે તમે મંજૂરી માગો હું તમને બધી જેટલી મારાથી મદદ થાય બધી કરીશ આવા મંત્રીઓની સાહેબ જરૂર છે ઔષધિ કેન્દ્રો માટે તમે ઓનલાઈન એપ્લિકેશન કરાવી કરો કરી શકો છો અને ફટાફટ તમને મંજૂરી મળે છે જો તમે એના દાયરામાં આવી જતા હો તો બહુ સરસ આ આખી કારણ કે મને ખબર છે મારા કેટલાક મિત્રો આવા ઔષધિ મેડિકલ સ્ટોર ચલાવે છે ને એમનો અનુભવ બહુ સારો છે કે બહુ ફટાફટ મંજૂરીઓ આપે છે જે ફાર્મા સ્ટોર ખોલવા માટે જે બધી તકલીફો હતી એ આમાં નથી એટલે આવા સંવેદનશીલ મંત્રી છે મનસુખભાઈ માંડવિયા ઘણીવાર એમનું નામ ગુજરાત માટે વિચાર એવું છે ચર્ચામાં આવ્યું છે કે મનસુખભાઈ માંડવિયા મુખ્યમંત્રી બનશે થવા જોઈએ એમનો ઘોડો રેસમાં આગળ છે વિજયભાઈ રૂપાણી વખતે પણ આ વાત આવી હતી અને વિજયભાઈ રૂપાણીના રાજીનામા પછી પણ આ વાત આવી હતી પણ મનસુખ માંડવિયા કેન્દ્રીય કેબિનેટમાં મોદી સરકારની કેબિનેટમાં બહુ સારી રીતે આરોગ્ય મંત્રી તરીકે કામ કરી રહ્યા છે આવા મંત્રીઓની સંખ્યા વધે એ દેશ માટે દેશની જનતા માટે જરૂરી છે આવા મંત્રીઓ હોવા જોઈએ સાયકલ ઉપર સંસદમાં જાય એમની દીકરી પણ ડૉક્ટર છે દીકરો એન્જિનિયર છે અને ગુજરાતી માધ્યમોમાં ભણેલા છે એટલે આવા બધા પ્રયોગો એ કરતા રહે છે અને એમની સંવેદનશીલતા છે એ તમને દેખાઈ આવે છે એટલે સરકારમાં જે મંત્રીઓ હોય કે અધિકારીઓ હોય જો એ લોકોના પ્રશ્નોને બરાબર સમજે તો એનો ફાયદો વધારે લોકો સુધી થઈ શકે છે એવી સંવેદના સરકારમાં મંત્રીઓમાં અધિકારીઓમાં હોવી જોઈએ ફરી કોઈ નવા વિષય સાથે મળશું આભાર